ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. આજના વ્લોગની શરૂઆત આપણે આપણા ગામમાંથી કરી રહ્યા છીએ. એની ગામનો પેલો નજારો દેખાડી દઉં. અમારા ગામની અંદર જો તમે એટલી બધી ફોર વ્હીલો કેમ પડી છે, કેમ કે અત્યારે અમારા ગામમાં આહિર સમાજમાં એક પ્રસંગ હતો, ત્યાં હું આવ્યો હતો. અને હવેના જે સીન્સ છે જોવાની મજા આવશે. કેમ કે જોઈએ ભાઈ, એક આપણા ફ્રેન્ડ આવી રહ્યા છે જેને તમે ઓળખતા જ હશો, તો એ આવે છે. તો એની યારે મુલાકાત કરીએ અને તમારા માટે સસ્પેન્સ અને સરપ્રાઈઝ બે કહી શકાય એવી એવું થવાનું છે વ્લોગની અંદર. તો જોજો અને સ્કીપ જરાય ના કરજો. હવે તમને હું એમ કહેતો હતો કે એક સરપ્રાઈઝ અથવા તો ગમે કંઈક સસ્પેન્સ હોય વિડીયામાં, તો એ સસ્પેન્સ આવી ગયો. તમે કહેતા હો કેની ગાડીમાં બેઠો? મારી ગાડી જો વાહ દેખાતી હોય. આ હે ભાઈ મારુતિ સુઝુકી સ્વિફ્ટ ZDI 2012. હવે તમને ખબર પડી ગઈ કોણ આવી ગયું. I am back. સ્વિફ્ટ CNG 2012. એની હે ને ગાડી લીધી ને હમણાં, તો મેની મેની કોંગ્રેચ્યુલેશન બ્રધર. થેન્ક યુ સો મચ બ્રધર. જો કે મેં કમેન્ટ કરી દીધી પણ મેં આમાં બ્લોગ. હા, રીઅલ લાઈફમાં કેવું ભાઈ જરૂરી છે, કારણ ભાઈ સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો. તો એ આવ્યો ગાડી ની મૂકી, પછી અમે અમારી હોટલે અહીંયા જઈમાં અને જમી. અને હવે અડધો વિગત વાહે લઈ લીધી સીટ ની. અડધો વિગો જોયું હે કે નહીં? કેતા ચાલો. તો અમારે છે ને કામ છે, કામ પતાવતા આપણે ક્યાં જવાનું છે? ભાટિયા. ભાટિયા જવાનું છે. ઈબાને ભાઈ આપણે ગાડી સ્વિફ્ટ આખી લઈ આપણી ગાડી અહીંયા રાખી દીધી. ભાઈ ભાટિયા એવા તો થોડું કામ ને એ બધું હતું, તો ગાડી સરસ મજાની પાર્ક કરી દીધી. ભાટિયાની અંદરની ગલીઓ એવી છે ને આ ગાડી નીકળી ના શકે, એટલે આપણે મેઇન બજાર છે ત્યાં ગાડી રાખી દીધી. અને કેવું ને કંઈક લેવાનું હોય લેતા આવીએ. બાકી ચાલો ગાડીમાં તાર બોર્ડ નથી મરાવો. મરાવો હે. હા જી. અહીં લાગે છે કે મોટી મોટી વાતો આવી ગયા છે. ભાઈ રેડિયમ ની દુકાને અહીંયા આપણે છે ને બોર્ડ લગાવવું હોય. ને ઘણું બધું વિચાર્યું હતું, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર નું પેલા વિચાર્યું હતું, પછી ઇન્સ્ટા નું, યુટ્યુબ નો લોગો નાખીને એવું વિચાર્યું હતું. પણ પછી છેલ્લે લાસ્ટમાં ફાઇનલ થયું યુટ્યુબ નો લોગો અને યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર નો. તો એ થઈ જાય એટલે એ તમને બતાવીશ. જો જો આ બાજુ થઈ ગયો. એ બાજુ ને ના હાલો. મુરત મુરત કે જોરાવું નથી જારો મુરત. અરે હા રેડી, વાતો પૂરી. હા એમ લાગે ઓલો યુટ્યુબ નો ઓનર જાતો હોય ને એવું. યુટ્યુબ નો ઓનર શિફ્ટ ગાડી લઈને. હા એ તો શોખ ભાઈ, શોખ વસ્તુ ગાંડી છે. શું કેવાય? હા ગાભો ગાભો એમ ના કરજે, મારા બાપા માન લીધો હોય ચાલી. તો ભાઈ હે ને યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર નો આગળ બોર્ડ લગાવવાનો હતો એ લગાડી દીધો. અને આની ભાઈ હે ને પાછળ લખાયું છે યુટ્યુબ કેસુર કિંગ ને ઇન્સ્ટાગ્રામ કેસુર કિંગ. જોકે આપણી ગાડીમાં અહીંયા જય શ્રી રામ લખાલે, આપણે આવું લખવાનું વિચાર્યું નથી હજી. તો જોશું ભાઈ આગળ જતા, જો એવું કંઈ મન થશે આ યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર નો બોર્ડ લગાવવાનું કે તો આપણે લગાવશું. બાકી ભાટિયાની બજારમાં અત્યારે ઊભા છે અને હવે બસ અહીં કંઈ કામ નથી. એક એનું મોબાઈલ રિપેર માં પણ લઈ અને આપણે સીધું નીકળવાનું છે નાવદરા માટે. ભાટિયામાં આવ્યા હોય ને બધું કામ પતી ગયું હોય ને આવો તડકો પડતો હોય ને પછી ભાઈબંધની દુકાને આવ્યા હોય ની ધરા ઠંડુ પાય અને ઈ જી મજા આવે. જો જો જોયું ને ભાઈ આપણે સરસ મજાનું ઠંડો પી લઈએ. કેમ કે ભાઈ બારે હે ને તડકો બહુ વધારે પડે હે. એ ભાઈ શું કહેવાય? મિલ્ક મિલ્ક. આ બસ રેડી 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 પડી ગઈ ને ખબર. તો ભાઈ ગાડીનું બધું કામ થઈ ગયું છે ને હવે કિંગ ને હું બે જઈ રહ્યા છે. આ જો આગળ ઓલું લગાડ્યું ને યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર, એમાં એક દડો જોતો હતો. દડો માન માન જેડો કા માન માન દુકાન બંધ હતી અત્યારે બપોર ટાઈમ નો થયો. બાકી જો ખાલી ગાડી તમે ઇન્ટિરિયર ચેક કરો, 24-25 ની એવરેજ હોય. એ 25 3 ભાઈ સાહેબ 3 ની એવરેજ દીએ ગાડી. ઓહો ભાઈ આ ગાડી બેઠો ને એટલે મારું પેલા ધ્યાન હે ને આમાં ગયું. આ કેમેરા જોતા આ મોબાઈલ કરતા બધા અલ્ટ્રા વાઇડ એંગલ માં આમાં દેખાય છે. બે સાઈડ ની બારીઓ ને બધું દેખાય. અને બાકી ની આ ડિસ્પ્લે જો ચેક કરો તમે. આવી મારી ગાડી માં નથી જઈ લે પ્લે સ્ટોર ને યુટ્યુબ ને. અરે અરે ઓહો
ડાયરેક્ટ કેસર કિંગ બ્લોક જ સર્ચ કરવાનો આમાં. એવું ધણું હોય તો કઈ ખોલીએ ને આપણે, રિચાર્જ કરવું જોઈએ મિત્રો. હાલો પકડ લઈ. તો ભાઈ નાવતરાણ પાટી આપણે આવી ગયા છે ને, આ કેસુર કિંગે જ ગાડી લીધી છે ને, તમને દેખાડી દઉં. 12 થી મેં દેખાડી નથી, નંબર છે GJ05JM0921 અને ZDI મોડલ છે. બાકી તો હજી આમાં મોડિફિકેશન કરાવીએ કેહુર કિંગ આગળના સમયમાં, અલોય વ્હીલ નાખીએ ને તમે ખાલી જો હે સ્પોઈલર નખાવવું ને. અહીંયા મારું તો સુઝુકી ZDI હે, અંદર થી તમને દેખાડી દીધું બધું. બાકી આ છે સ્વિફ્ટ, ચેક કરો. એની તો ડ્રેગ રેસ કરવી હોય ને, તેની મનમાં વિચાર છે, ફોન કરી દેજે એક ખાલી, એક ફોન કરી દેજે. આ રેસ કરવાની કે મારી યાર, બોલો. આ તને ખબર નથી, આમાં નાઇટ્રોન બધું ફિટ કરેલું હોય. એક સાપ મિત્રો ઉમાં, ખબર છે ને તમને? ખબર છે ને, કેજો ને આને સાપ. જા ટિકટોક કઈ નથી, હવે ચાપ દબાવ્યો ને એટલે આ ગાડી થાય. ચાપ ની વાત કરે છે ભાઈ, જા ને ગાડી થાય. ઘોડો સીધી, ખબર છે? ઘોડો ઘોડો. હા જોયો તમે? નહીં જોયો? તો ભાઈ કેહુર ની ગાડી ની આપણે ચક્કર લગાવી લીધી અને એને ભાઈ મોડું થતું હતું તો એ પટેલકા માટે નીકળી ગયો છે. અને આપણે જઈ રહ્યા છે અત્યારે ગામડા તરફ, બજરંગ હોટેલ થી. કેમ કે ગામમાં છે ને આજે અમારો થોડોક વિચાર છે કે આજે અમારા ગામનો દરિયો છે, ત્યાં જઈને થોડુંક ફોટોશૂટ વગેરે કંઈક કરવું છે. ને કાધું રીલ્સ કે હું કંઈક બનાવવા જવું છે, અને ગામના દરિયો હું કેટલા ટાઈમથી ગયો નથી, ત્યાં ચક્કર મારવા જવી છે. તો હાર્દિકને જરાક ફોન કરીને પૂછી લઉં કે અત્યારે ફ્રી છે, કેમેરો ઇન પાસે છે કે નહીં. શિવ સ્ટુડિયો વાળા છે ભાઈ, તો જરાક પૂછવું બનતા હે, પૂછીને પછી જોઈએ ભાઈ. જવાન થાય તો તમને ખબર આગળ પડી જ જશે. આ નવી ગાડી એની લીધી ને મેં, તમે આગલી ફેર આવ્યો ત્યાં દેખાડી, કેવા ગાભા મારે. ઓલી જૂની પડી રહેતી ગમે ત્યાં ધૂળ ખાતી ને, તો એનું કાંઈ બહુ આને ગાભે મારે કેમ ખબર, એનો ફાયદો તમને દેખાડું. જો આ ગાડી છે જોજો, એક જ વાર લીધી ને તે દી આની ફૂલ ટાંકી કરાવી. 873 કિલોમીટર આવેલી ગાડી, હજી પેટ્રોલ પાછું ભરાયું નથી, ફૂલ ટાંકી કરાવી. હજી બે ખૂટા ભાઈ સાહેબ, મતલબ આ ગાડી એવરેજ દી હે બીજું. તો બહુ જાજા ટાઈમ પછી આપણે એ લોકેશને પહોંચી ગયા જ્યાં કેટલા ટાઈમથી આ નથી આવ્યા. અરે ભાઈ ભાઈ ભાઈ, થડકો આવ્યો એક. ચેક કરો ગાઈઝ લોકેશન, આવો ગોવા. ગોવા અને શું કહેવાય ઓલું બધા એવા બીચ હોય ને, એ ટાઈપનું જ બીચ તમે ખાલી આમ જોઈ શકો, નજારો જોવો. હજી ઉતરીને તમને દેખાડીને ભાઈ, અહીંયા એક લોચો શું થાય ખબર, પવન બહુ આવે. આપણી સાથે છે હાર્દિક કંડોરિયા અને આશીષ કંડોરિયા. વાહ ભાઈ વાહ, અમે આવ્યા છીએ અત્યારે ફોટોશૂટ માટે. અને એ ગાડી ઊભી રહે, બ્રેક ફેલ વગેરે. અરે બ્રેક લગતી કેસે હે ઇસમે, જાજ અવાજ આવે ભાઈ. એ જરા કે જ રહ્યો કાંઠો, આંગળી જાતે જ હતી. હા તો સરસ મજાના લોકેશને આપણે પહોંચી ગયા છીએ. તમને એમ લાગતું હોય ગાડી દરિયામાં વહી ગઈ તો હા, એ વાત સાચી છે. કેમ કે હાવ દરિયામાં જવા જવા જ આવી હતી ને આપણે બ્રેક મારી હતી, રહી ગયા ને વરી યાર. બાકી નજારો તમે ચેક કરો, સુરજ દાદા પ્રકટ હૈ યહાં પે, જો અપના કૃપા બરસા રહે હૈ અભી સારી પૃથ્વી પર. એન્ડ અહીંયા થોડું ઘણું આપણે ફોટોશૂટ નહીં, થોડું ઘણું નહીં, બહુ વધારે આપણે ફોટોશૂટ કરવાનું છે. અને આપણી સાથે હતા, તમને ખબર જ છે કોણ છે, શિવ સ્ટુડિયોના ઓનર બે, એના ઓલા શું કહેવાય કેમેરા, ઓલા હાઈફાઈ કેમેરા લઈને આવ્યા છે અત્યારે. અમારે એક બે રીલ શૂટ કરવાનું છે. કે ભાઈ કેમેરો દેખાવ યાર, ખોલ કે દેખાવ. વેઇટ એસે થોડી ના ચાલેગા. લે ઓ ભાઈ, પૂરી સિસ્ટમ હે નિકોન નો. કયો કેમેરો? યે હમરા Z6 હે, યે હમરા 50mm હે. આપને તો કભી દેખા નહીં હો? નહીં, હમને નહીં દેખા. આપણે ભાઈ ઘણા બધા ફોટોસ પાડ્યા છે, ઘણા બધા વિડીયોઝ એવા ક્રિએટ કર્યા છે, જે કર્યા છે ઘણા બધા વિડીયોઝ ક્રિએટ કર્યા છે, જે આપણા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર આવી જશે. બાકી જો વાત કરીએ લોકેશનની, તો ભાઈ એકદમ સરસ મજાનું બીચ. કેમ કે એટલું સરસ બીચ છે, એનું કારણ છે કે કોઈ પણ જાતની પબ્લિક અહીંયા આવતી નથી, એટલે ગંદુ થતું નથી. અને આજુબાજુમાં જે અહીં રહેતા એ પણ હવે નથી, એટલે જોરદારનું લોકેશન છે. બાકી અત્યારે પવન પણ છે થોડો થોડો, અને કેમેરો કાઢીને ભાઈ બે ત્રણ લેન્સ છે એની પાસે. શિવ સ્ટુડિયો ભાઈ તમને ખબર જ હશે, નાવદરા ગામ. તો ભાઈ આપણો પરમ મિત્ર હે, તો ગમે ત્યારે આપણે જ્યારે પણ જરૂર પડે ને ત્યારે આપણો ફોટોસ વિડીયોઝ ને ક્રિએટ કરી દઈએ હે. યે દેખો ગાઈસ, કુડચલ કડચલા, જો કડચલા, જો 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 જો. કેમ કે આપણે દરિયાની છે ને સાવ એક જ બાજુમાં આવી ગયા ને આથડા છે. યે બા ઓર અર અરે અરે વાહ વાહ, આ એટલા માટે આવ્યા છે કેમ કે અહીંયાથી આપણો ફોટો ક્લિક થવાનો છે. જોઈ લે મિત્રો, આપણે છે ને ફોટો શૂટ કરવા માટે ગયા હતા ભાઈ, એને દરિયાના મોજાનું કંઈ પણ નક્કી ના કહેવાય.
ભાઈ આખો ભીંજાઈ ગયો, વા ફોટા પાડવા માટે ગયો, જોજો કેટલું મોજું ઉછાળ્યું, જોજો હજી આતા નાની લેવા છે, આમાં જ નહીં ઉડે, ભલે પાછળ આવે ને એ વર્તહાન, એટલે હમણાં તો વા ઊભો તો ભીંજવી નાખ્યો, હવે શું કરી, હવે કપડાં બદલી નાખ, કપડાં છે ને બીજા, કપડાં બદલીને ટ્રાય કરી, આમાં નહીં આવે, હારું ભાઈ ગાડી બીજા કપડાં પહેર્યા હતા ને આ કપડાં પહેરી લીધા, પહેરીને પાછા એની જગ્યાએ આવી ગયા, વળી પાછું આપણે ફોટોશૂટ એકાદ બે હે ને સારા ફોટા આવી જાય ને તો પાડવાના હે, પણ હવે હે ને ભાઈ, હે સમુદ્ર દેવતા હવે ના ભરતા અમને પાણીથી, બરોબર ને આશીષ, તું કેમ પડાવો આમથી આમ, ઓલી ફેરે હે ને આશીષ ફોટો પાડતો હતો, આજ ફેરે હાર્દિક વિથ કેમેરા, ભાઈ દરિયો અટાણે તુફાન મચાવવાની તૈયારીઓમાં, આજે અમે દરિયે ગયા હતા ને એટલે આમાં હે ને જે દરિયામાંથી જે ક્ષાર ઉડીને આવતો હોય ને આમાં ગ્લાસમાં લાગ્યો, તો આ ભાઈ કહે છે કે ધોઈ નાખ ને, ધોવાય નહીં ને નંબર ધોવાઈ જાય એમાં હોય નહીં, આ ને એ ખબર થોડી પડે મિત્રો, વાહ બઢિયા વાહ, જોયું ને, જઈ લે લા લા, હવે મોટું ગઈ ભેંસ પાણી મેં ગાઈઝ, એ પડો નહીં